હેલો ફ્રેન્ડ્સ, હવે હું આવી ગઈ છું તમારા માટે મારી દ્વારકા ટ્રીપનો બીજો વિડીયો લઈને, કે જે મારો વ્લોગ છે સેમથેક. આ મારા કેટલાક ફોટોઝ છે જે મેં ભાભીના ઘરમાં ક્લિક કરેલા, અને મારી પાછળ એમના મમ્મી છે. હવે જુઓ, અમે ગાડીમાં બેસી ગયા છીએ, તૈયાર થઈને હવે જઈ રહ્યા છીએ દરિયાના, જે અમારા દરિયા દ્વારકાના જે બાકી હતા ને બીચ જોવાના અને ફરવાનું. એ હવે આ જોવા છે બબુ, એ મારીને કોપી કરે છે. જુઓ, મને ને એને જોઈને બહુ મજા આવતી હતી અને હું પણ એના મજા લેતી હતી. એ જુઓ, હમણાં જો ને મારી કોપી કરશે. હા, બહુ મસ્તીખોર છે આ છોકરી, પણ એની જોડે બહુ મજા આવી મને. કેમ કે તમે મારો એ પહેલો વિડીયો જોયો હશે તો તમે જોયું છે મને કેવી ખેંચી ખેંચીને દરિયામાં લઈ જતી હતી, અને મેં પણ એની સાથે બહુ મજા કરી. કેમકે એને મને ગેમ રમતા શીખવાડેલી, ઓલી સાપ વાળી, એ બહુ ગેમ રમે પાછી, અને એને મને શીખવાડેલી. એ જુઓ, અત્યારે મારી સાથે મસ્તી કરી રહી હતી અને મજા આવી ગઈ. આ કેટલાક ફોટો જે મેં ગાડીમાં ખીચેલા, બરાબર, એમાંનો એક જ મેં મૂકેલો. હવે જુઓ, અમે ગાડીમાંથી ઉતરી ગયેલા અને હવે જઈ રહ્યા છીએ દરિયા કિનારે, કે જ્યાં અમે થોડા ફોટોશૂટ કરીશું, દરિયાની મોજ માણીશું. જુઓ, પાછળ જુઓ, મારા ભાઈ ફોટો ક્લિક કરી રહ્યા છે ભાભીના, અને મેં મારા ફોનમાં મારો ફોટો ક્લિક કરેલો. હવે જો અહીંયા અમે સરસ એક મજાની જગ્યા હતી, દરિયા કિનારો, કે જ્યાં અમે થોડું રોકાયેલા, ત્યાંની મોજ માણવા માટે મારે ને ચીપલા વીણવા હતા, તો મેં થોડા ચીપલા વીણી લઉં. ત્યાં સુધી મેં ને બબ્બુ ચીપલા વીણતી હતી, તો મેં થોડો વિડીયો શૂટ કરી લીધો મારા ફેન્સ માટે. ઓકે, જુઓ, અને ભાઈ લોકો અંદર નાહવા પડેલા દરિયામાં. જો તમે પણ અહીંયા આવો તો દરિયાને અંદર નાહવાની, અને અહીંયા ફોટોશૂટની બહુ સરસ જગ્યા છે, દ્વારકાધીશના દર્શન થઈ જાય, પ્લસ દરિયાની પણ મોજ મણાઈ જાય, બરાબર. અને ઘણી દરિયામાંથી ઘણી અવનવી વસ્તુઓ તમને જોવા મળશે, ચીપલાને આ તે, બરાબર. હવે મારો વિડીયો શૂટ બબુ કરતી હતી, તો પછી મેં એને કીધું કે આ રીતે ચાલ સેલ્ફી જે લઈએ ને આપણે, કે મેં રીતે મારો વિડીયો બનાવ. મારે ને અંદર મને જવું ગમતું હતું, પણ મને ને ડર લાગતો હતો. ઓલા મોજા આવે ને તો મારા કપડાં પલળી જાય, તો પછી મોજા નહીં આવે. જુઓ, અમે કેટલાક ફોટોશૂટ કરેલા. હવે તમે મારી બેક સાઈડે, પાછળની સાઈડે જોઈ રહ્યા છો કે કેટલા સરસ દરિયાના મોજા ઉછળતા કૂદતા, બરાબર. અને મારા ફોટા પણ એટલા સરસ આવેલા, એકદમ ઠંડો ઠંડો સરસ સરસ પવન આવતો હતો અને બહુ મોજ પડેલી. જુઓ કે ગાઈસ, તો આઈ હોપ કે તમને મારો આ વિડીયો ગમશે, અને જો વિડીયો ગમે તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જુઓ, હવે મેં તમને કીધેલું કે મને ને ગાવાનો બહુ શોખ, તો હું એકલી એકલી હોઉં ને તો ગુનગુનાવતી હોઉં, ભલે એકલી હોઉં તો ગાતી હોઉં. જુઓ, અહીંયા તમને દરિયાનું દેખાય પાણી, છેક ઉપર સુધી આવી જતું હતું ને પાછું એવું સરસ રીતે જતું રહે, એવી મજા આવે ને, ત્યાંથી આવવાનું જ મન નહોતું થતું. તો અમે તો ઘણું બધું રોકાઈ ગયેલા, કારણ કે ગાડી પણ ઘરની હતી અને અમારે રોકાવાનું ત્યાં જ હતું. એટલે તો ચલો હવે મારા ફોટોઝ જોઈ લો. હવે હું તમને આ સાંજના સમયનો વિડીયો, જે મેં મારા પાર્ટ વનમાં મૂકેલો દરિયાને, એ જ છે. અને આ જે વખતે અમે ત્યાંથી, ડે ટુનો છે અને સાંજના સમયે આવું સરસ દેખાય. હવે આ જુઓ, પવનચક્કી કેટલી સરસ છે, એકદમ લાઇન ટુ લાઇન. સાંજના સમયે જ્યારે રિટર્ન ફરતા હતા ત્યારે એને જોવાની પણ બહુ મજા આવી, તો મને થયું કે લાવો હું તમારા માટે એનો પણ એક વિડીયો લઈ લઉં. તો હવે થેન્ક યુ.
યુ સો મચ